हेलो स्टूडेंट्स, आपणे जेनेटिक्सनी अंदर नवो पॉइंट जे शुरू करवानो छे ए वंशावळी पॉइंट हता, बराबर ने? वंशावळी एटले शू? पहेला आनी આગળનો પોઈન્ટ છે આપણે વિકૃતિવાળો જોયો હતો કે વિકૃતિઓ છે એ વિવિધ રીતે થઈ શકતી હોય, જનીનની અંદર પણ વિકૃતિ થઈ શકતી હોય અને રંગસૂત્રોમાં પણ વિકૃતિ થઈ શકતી હોય. તો હવે નવો મુદ્દો છે એ વંશાવળી. વંશાવળી પૃથ્થકરણ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પેડિગ્રી એનાલિસિસ. પહેલાં તો આ શું છે એ સમજીએ. તો વારસામાં અમુક રોગો છે એ વારસાગત પેઢી દર પેઢી છે એ ઉતરી આવતા હોય, મતલબ કે આગળની પેઢીને કોઈ રોગ હોય તો એના પછીની પેઢીમાં પણ એ રોગ જોવા મળતો હોય, અથવા એના પછીની ઘણી બધી પેઢીઓ સુધી એ રોગ છે એ આનુવંશિક રીતે વહન પામતો હોય. તો આવા આનુવંશિક રોગો અથવા આનુવંશિક ખામીઓ અથવા એને આનુવંશિક વિકાર પણ કહી શકીએ, વિકાર, બરાબર? તો આવા આનુવંશિક વિકારો, આનુવંશિક વિકારો છે એની વાત તો ઘણા સમયથી ચાલતી આવતી હતી. આપણે ઇતિહાસમાં આગળથી જોઈએ તો મેન્ડલના સમયથી કે એના પહેલાંથી પણ આ બાબતની વાતો તો ચાલતી આવતી હતી કે કોઈ કુટુંબની અંદર કોઈ રોગ હોય તો એના કુટુંબની અંદર ઘણા બધા એના પછીની પેઢીના સભ્યો છે એને પણ રોગ હોઈ શકે, અથવા એક કુટુંબમાં એક પ્રકારનો રોગ ઘણા સભ્યોને હોઈ શકે અને એ પેઢી દર પેઢી વહન પામતો હોય એને આનુવંશિક વિકાર કહે. એની વાતો તો ઘણા સમયથી ચાલતી પણ એના વિશે કોઈ માહિતી મળતી નહોતી, બરાબર, કે આ કઈ રીતે ચાલે છે. તો આનુવંશિક વિકાર છે, આવા રોગો છે, વિકારો એટલે કે રોગો, એ આનુવંશિક હોઈ શકે એનો આધાર શું હતો? તો એનો આધાર એ વખતે એ કહી શકાય કે અમુક કુટુંબ છે, કુટુંબની અંદર, કુટુંબમાં વંશ પરંપરાગત રીતે રોગ અથવા વિકાર અથવા ખામીનું વહન, અથવા એ કોઈ ખામી ન હોય, કોઈ અન્ય લક્ષણ હોય તો પણ એ પેઢી દર પેઢી જોવા મળતું હોય. તો કુટુંબમાં વંશ પરંપરાગત રીતે રોગ કયો, ખામી કયો, કે કોઈ સામાન્ય રોગ ન કરે એવું પણ સારું લક્ષણ પણ હોઈ શકે કે જે પેઢી દર પેઢી જોવા મળતું હોય, આ એનો આધાર હતો. આટલી ખબર હતી એ સમયે કે આ રીતના થઈ શકે છે, પણ એ સુકામે થાય એ ખબર નહોતી, અને થઈ શકે છે એમ સુકામે માનતા માણસો એનો આધાર હતો કે કોઈ કુટુંબમાં આવું જોવા મળતું હતું, બરાબર. હવે જેનેટિક્સના પિતા મેન્ડલ, મેન્ડલે છે એ પાયાનું કાર્ય કર્યું જનીન વિદ્યામાં. હવે મેન્ડલનું કાર્ય જ્યારે થયું, મેન્ડલના કાર્ય પછી આ બાબત છે એની ઉપર પ્રયોગો છે એ શરૂ થયા, મતલબ પ્રયોગ કરવાના મતલબ કે એનો અભ્યાસ. આપણે પ્રયોગને બદલે અહીંયા અભ્યાસ શબ્દ છે એ વધારે યોગ્ય રહેશે. એનો અભ્યાસ છે એ શરૂ થયો, કેમ કે મેન્ડલે કીધું હતું કે વારસાગત લક્ષણો છે એ જોવા મળે છે સજીવોની અંદર, આનુવંશિકતા જોવા મળે એટલે કે લક્ષણોનું વારસાગમન જોવા મળે, એ તમે બધું ભણી ગયા છો મેન્ડલના પ્રયોગમાં. એ ત્યારે સાબિત થઈ ગયું, અને પછી વૈજ્ઞાનિકોને વિચાર આવ્યો કે આ રીતના આપણે જે કંઈ વટાણાના છોડમાં મેન્ડલે જોયું હતું તો માણસોમાં પણ આ રીતે થઈ શકતું હશે, બરાબર. પણ હવે માણસોના અભ્યાસમાં, માણસોની અંદર આનુવંશિકતાના અભ્યાસમાં અમુક મુશ્કેલી હતી, બરાબર. તો એના અભ્યાસમાં જે મુશ્કેલી હતી એ મુશ્કેલી શું હતી? તો કે એ મુશ્કેલી છે એને આપણે સમજીએ કે વટાણાની અંદર અથવા જે કંઈ ડ્રોસોફિલામાં પ્રયોગો થયા હતા, વટાણા અથવા આપણે કહીએ કે ડ્રોસોફિલા અથવા અન્ય કોઈ પણ એવા સજીવો ઉપર એ જે તે સમયે જનીન વિદ્યાના પ્રયોગો થયા હતા, એવા પ્રયોગો છે એ માણસ ઉપર કરવા અશક્ય હતા, બરાબર. અને એના કારણ છે એ જોઈએ, કેમ કે પેઢી દર પેઢી આપણે જોવું હોય તો આ એક પેઢી પછીની પેઢી પછીની પેઢી આવી રીતે ઘણી બધી પેઢીઓનો અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે કોઈ આ લક્ષણ છે એ આની અંદર એ છે, એ આની અંદર એ છે, આની અંદર એ છે, આ પેઢીમાં પણ આવ્યું તો ખબર પડે. એના માટે ઘણી બધી પેઢીઓનો અભ્યાસ કરવો પડે. તો આ બધામાં એ ઘણી બધી પેઢીઓનો અભ્યાસ કરવો સરળ હતો, પણ મનુષ્યની અંદર ઘણી બધી પેઢીઓનો અભ્યાસ કરવો એ રીતે સરળ છે નહીં,
એમાં એ મુશ્કેલી શું આવતી હતી? તો કે તમે ભણી ગયા કે ડ્રોસોફિલાનો જીવનકાળ છે એ ફક્ત 2 અઠવાડિયાનો, એટલે કે 15 દિવસનો હતો, બરાબર? આપણે જાણીએ છીએ. તો વૈજ્ઞાનિક છે એવા 15 દિવસમાં તો ડ્રોસોફિલા એનો જીવનકાળ હતો. એના જીવનકાળની અંદર એ પરિપક્વ તો થોડાક દિવસમાં જ થઈ જાય અને એ પ્રજનન પણ થોડાક સમયમાં જ કરે, એવું નહીં કે 15 દિવસે. 15 દિવસે તો જીવન પૂરું થાય, પણ એની અંદરના ગાળામાં એ કેટલી વાર પ્રજનન કરીને કેટલી સંતતિ આપી દે. તો 15 દિવસમાં તો એણે કેટલી વખત પ્રજનન કરીને કેટલી સંતતિઓ ઉત્પન્ન કરી લીધી હોય. એટલે એનો અભ્યાસ કરવો હોય, એની પેઢીઓનો અભ્યાસ કરવો હોય, તો ઝડપથી ઘણી બધી પેઢીઓનો અભ્યાસ થઈ શકે. થોડાક સમયમાં જ ઘણી બધી પેઢીઓનો અભ્યાસ થઈ શકે. અને આપણે જાણીએ કે વટાણા પણ એક વર્ષાયુ છોડ હતો, એટલે એની અંદર પણ ઘણી બધી પેઢીઓ છે. મેન્ડલ પોતાના જીવનકાળ દરમિયાન જોઈ અને એનું એનાલિસિસ કરી શક્યા. પણ મનુષ્યની અંદર એ શક્ય નથી બનતું, કેમ કે મનુષ્ય છે એને આપણે જોઈએ કે સરેરાશ અત્યારના સમય પ્રમાણે જોઈએ કે ત્યારના સમય પ્રમાણે કે સરેરાશ છે 20 વર્ષ આપણે ગણી લઈએ, આમ તો અત્યારે તો 25 કે એનાથી પણ વધારે, પણ સરેરાશ આપણે 20 વર્ષ ગણીએ કે કોઈ વ્યક્તિ 20 વર્ષની થઈ પછી એની સંતતિ, વળી પાછી એ 20 વર્ષની થઈ ત્યારે એની સંતતિ, પાછી એ 20 વર્ષની થઈ ત્યારે એની સંતતિ. આમ જોઈએ તો પણ વ્યક્તિ છે એની અમુક કોઈ વૈજ્ઞાનિક એનો અભ્યાસ કરતા હોય, ધારો કે આ કોઈ વૈજ્ઞાનિક છે અને એ આ વ્યક્તિનો અભ્યાસ કરે, તો એની એ વૈજ્ઞાનિક પોતાના જીવનકાળ દરમિયાન એ કેટલીક પેઢીઓ જોઈ શકે? તો કે અમુક પેઢીઓ છે, બરાબર, એ 3 કે 4 પેઢીઓ છે એ માંડ જોઈ શકે. એ પણ એનું જીવન છે, એ આયુષ્ય પૂરેપૂરું હોય અને છેલ્લે સુધી એ અભ્યાસ કરી શકતા હોય તો. પણ એવું બધું શક્ય બનતું નથી. તો એક તો એના જે કારણો છે એને આપણે સમજીએ કે એક તો મનુષ્યનો જીવનકાળ છે એ વધારે લાંબો છે. મનુષ્યમાં શું કામે મુશ્કેલી છે કેની અંદર? તો કે મનુષ્યમાં તો આપણે એમાં એક્સ્ટ્રા પોઈન્ટમાં લખી શકીએ કે જીવનકાળ લાંબો, આ બધાની સરખામણીમાં એનો જીવનકાળ છે એ લાંબો છે. બીજું કે એની અંદર છે એ સંતતિનું પ્રમાણ ઓછું, સંતતિ ઓછી. કઈ રીતે? તો કે આ બધાની અંદર છે, આપણે વટાણાનો એક છોડ વાવ્યો હોય તો એની અંદર ઘણી બધી સિંગ આવે અને ઘણા બધા વટાણા એક છોડમાંથી પ્રાપ્ત થઈ શકે. એ જ રીતે ડ્રોસોફિલામાં આપણે ભણી ગયા કે એક મૈથુન દરમિયાન ઘણી બધી સંતતિ, વિપુલ સંતતિ એ આપે છે. પણ મનુષ્ય છે એ ઉચ્ચ કક્ષાનું પ્રાણી છે, એટલે એક સમયે એક સંતતિને જન્મ આપે. અમુક અપવાદરૂપ કિસ્સામાં ટ્વિન્સ હોય કે એનાથી સંતતિનું પ્રમાણ વધારે, 3 કે 4, પણ અમુક કિસ્સામાં કે એનાથી વધારે હોઈ શકે, પણ એ બહુ રેર કેસ હોય. બાકી સામાન્ય રીતે ઉચ્ચ કક્ષાનો મનુષ્ય એક વખતે એક સંતતિને જન્મ આપી શકે. આ રીતે એના જીવનકાળમાં એ અમુક સંતતિ છે એને જ જન્મ આપી શકે, પછી કોઈને અસંખ્ય સંતતિઓ ન હોઈ શકે. એટલે આ ટાઈપના એનાલિસિસ કરવા હોય જનીન વિદ્યાના, તો જેમ એની અંદર સંતતિનું પ્રમાણ વધારે હોય એમ એનું એનાલિસિસ સારી રીતે થઈ શકે. કે ઓછા હોય તો એમાં તો અપવાદરૂપ નીકળી જાય, પણ ઘણા બધા હોય તો એનું સારી રીતે એનાલિસિસ થઈ શકે. ઓછી સંતતિ એટલે યોગ્ય પૃથ્થકરણ ન થાય, તેથી યોગ્ય પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ ન થાય. આ ઉપરાંત છે એની અંદર છે એ આપણે ઈચ્છિત પ્રજનન પ્રેરી શકતા નથી, ઈચ્છિત પ્રજનન ન પ્રેરી શકાય. વટાણાની અંદર તો આપણે ઈચ્છિત પ્રજનન પ્રેરી શકીએ કે સફેદ પુષ્પવાળા હોય તો આપણે એને જાંબલી પુષ્પવાળા સાથે સંકરિત કરવા હોય તો કરી શકે, બરાબર. એ જ રીતે અન્ય લક્ષણો, જે કંઈ લક્ષણો જોતા હોય એના એ સંકરણ કરાવી શકે. પણ મનુષ્યની અંદર કોઈ જુદા જુદા લક્ષણોવાળા કે જુદા જુદા રોગવાળા જે વ્યક્તિઓ છે એને વૈજ્ઞાનિક છે ઈચ્છિત એની અંદર પ્રજનન પ્રેરી શકે નહીં, એ આપણે સમજી શકીએ છીએ, બરાબર. એટલા માટે આ છે એ માણસમાં અશક્ય છે. અને એના પછીનું છે કે સગોત્ર સંબંધ છે એ થઈ શકે નહીં. સગોત્ર અથવા આપણે એને સમ રક્ત સંબંધ છે એ ન થાય. આપણે વટાણાની અંદર જોઈ ગયા હતા કે પ્રથમ પેઢી, બરાબર, પ્રથમ પેઢી હતી, પાછું એમાં સ્વફલન કરવામાં આવ્યું, એટલે કે કોઈ આ બે સજીવો છે એની આ સંતતિ થઈ તો એ બે વચ્ચે પણ પાછું ક્રોસિંગ કરાવી શકાય, બરાબર.
एक ज पितृना जे बे संतानो होय संतति होय तो एनी वच्चे आपणे वटाणा होय तो एमां प्रजनन प्रेरी शकीए, ड्रोसोफिलामां प्रेरी शकीए, पण मनुष्यनी अंदर एवुं आपणे शक्य नथी। अने आ खाली आटलुं ज नहीं पण नजीकना सगाओ जेने आपणे समरक्त संबंध कहीए छीए एनी अंदर पण लग्न संबंध छे ए आपणे थता नथी। एना घणा बधा कारणो छे, सामाजिक छे, नैतिक छे, धार्मिक छे, घणा बधा कारणो छे। એટલે માણસની અંદર એ રીતના થઈ શકે નહીં, તો એ બધી બાબતને ધ્યાનમાં લઈ અને આવી મનુષ્યની અંદર એની મુશ્કેલી હતી। પણ જ્યાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એનો કંઈક ઉપાય પણ હોય ને, તો ઉપાય શું હતો? તો કે ઉપાય એ હતો કે ઇતિહાસનો અભ્યાસ। પણ ઇતિહાસ એટલે તો કે મનુષ્યના જે ઇતિહાસ છે એનો અભ્યાસ કરવો। અહીંયા ઇતિહાસનો અભ્યાસ છે એનો મતલબ આપણે જનીન વિદ્યા એ જે તે વ્યક્તિનું આપણે એનાલિસિસ કરવું હોય એની પેઢીનું, તો એની પેઢીની જનીન વિદ્યાનો ઇતિહાસ છે એનો અભ્યાસ કરવો। હવે એ જનીન વિદ્યાના ઇતિહાસનો અભ્યાસ કેવી રીતે કરી શકાય? ઇતિહાસમાં તમે જાણો છો કે આગળના જે કંઈ પણ પૂર્વજો હોય એની બાબતોને ધ્યાનમાં લેવાય। પણ અહીંયા જે તે લક્ષણ કે જે તે રોગ સંબંધે આપણે ઇતિહાસમાં કેમ જાણી શકીએ? તો આપણને એ ખ્યાલ છે, મૌખિક રીતે આપણે જાણતા હોય કે કોઈ વ્યક્તિના દાદાને કોઈ રોગ હતો, કે કદાચ એના દાદાને અમુક સુધી પેઢીઓ સુધી આપણે કદાચ જાણતા હોય, બે ચાર પેઢી આગળની આપણને ખબર હોઈ શકે કે આ પેઢીમાં છે આ રોગ હતો, બરાબર। પણ ખાલી એક બે કે ત્રણ ચાર પેઢીના અભ્યાસથી આપણે આના તારણો ન કાઢી શકીએ, એમાં તો ઘણી બધી પેઢીઓનો અભ્યાસ છે એ કરવો પડે। તો એના માટે તમને ખ્યાલ છે કે વંશવૃક્ષ, કદાચ તમે પણ નામ સાંભળેલું હોય વંશવૃક્ષ। વંશવૃક્ષ એટલે શું? તો કે આપણા સમાજમાં ને દરેક સમાજની અંદર તમે જાણો છો કે દરેક વ્યક્તિ છે એના આખી પેઢી દર પેઢી એની નોંધ છે એ રાખવામાં આવે છે। અને આપણા સમાજમાં તો અમુક કાસ્ટના વ્યક્તિઓ છે એનું આ કાર્ય છે કે એ દરેક આવી રીતના નક્કી કરેલા જે કાસ્ટ છે એના પેઢી દર પેઢી વ્યક્તિઓની નોંધ છે આખી રાખતા હોય, એની આખી મોટી બુક હોય, અને એને આપણે વંશવૃક્ષ અથવા વંશ આંબો એમ પણ ઘણા કહેતા હોય। વંશવૃક્ષ છે એમાં શું હોય? તો કે વંશવૃક્ષમાં આપણે કેમ આમ કોઈ વૃક્ષ હોય એમાંથી પાછી ડાળીઓ નીકળતી હોય, એમાંથી ડાળીઓ નીકળતી હોય, એમ આ કોઈ વ્યક્તિ છે એને આટલા પુત્ર છે તો એના નામ નોંધેલા હોય, પછી એને પાછા પુત્ર થાય કે પુત્રી થાય તો એના પાછા નામ નોંધેલા હોય, એના સંતાન થાય તો એના નામ નોંધેલા હોય, બરાબર। તો આમ જોઈએ કે વૃક્ષમાંથી ડાળીઓ નીકળે છે એમ આખું કોઈ એક ફેમિલી હોય તો એમ ફેલાતું જાય પેઢી દર પેઢી, અને એને આપણે વંશવૃક્ષ કહીએ। એનો મતલબ એવો નહીં કે આ રીતે દોરેલું હોય, પણ ક્રમિક નામ હોય કે આ પેઢીના આટલા વ્યક્તિ, એના પછીની પેઢીના આ વ્યક્તિ, એના પછીના પેઢીના આ વ્યક્તિ, તો આવી વંશ પરંપરાગત જે નોંધ હોય એને વંશવૃક્ષ કહેવામાં આવે। પણ સામાન્ય રીતે આપણે તો આવા વંશવૃક્ષમાં ખાલી નામની નોંધ હોય છે કે કોણ કોના પૂર્વજ છે એ એના ઉપરથી માહિતી મળી શકે, પણ આ બાબતના અભ્યાસમાં આ વંશવૃક્ષ છે એમાં જે તે વ્યક્તિને કોઈ લક્ષણ, ચોક્કસ પ્રકારનું વિશિષ્ટ લક્ષણ હોય કે કોઈ રોગ કે કોઈ ખામી કે વિકૃતિ વિકાર જે પણ કહીએ એ હોય એની પણ સાથે નામ સાથે નોંધ કરેલી હોય કે આ વ્યક્તિને આ રોગ હતો, પછી એના પછીની પેઢીમાં પાછા કોઈને ન હોય, કોઈને હોય તો કોને છે એનું નામ હોય, આવી રીતે લાંબા સમયનો એનો ઇતિહાસ છે આખો એ વંશવૃક્ષ, અથવા આપણે એને ઇંગ્લિશમાં ફેમિલી ટ્રી તરીકે ઓળખીએ। તો આ ફેમિલી ટ્રી છે એનું એનાલિસિસ કરવાનું, એનું પૃથ્થકરણ કરવાનું। આ વંશવૃક્ષને આપણે ફેમિલી ટ્રી પણ કહી શકીએ અને એને વંશાવળી પણ કહી શકીએ। વંશાવળી છે એ શું છે? તો કે પેઢી દર પેઢી કોઈ કુટુંબની પેઢી દર પેઢીની નોંધ છે એને આપણે નામ આપીએ વંશાવળી। વંશાવળી એટલે કોઈ પણ કુટુંબ છે એની પેઢી દર પેઢીની નોંધ હોય તો એને વંશાવળી કહેવાય। અને વંશાવળી પૃથ્થકરણ એટલે શું? તો કે એની વ્યાખ્યા આપણે લખીએ વંશાવળી પૃથ્થકરણ, એનો મતલબ થાય કે વંશાવળી છે કોઈ ચોક્કસ લક્ષણ અથવા રોગને
ध्यान में लई ने करवामां आवतो रोग ने ध्यान में लईने वंशावळीनो करवामां आवतो अभ्यास अथवा रोग ने ध्यान में लईने करवामां आवतो वंशावळीनो अभ्यास के पृथ्थकरण एने आपणे वंशावळी पृथ्थकरण तरीके ओळखीए छीए। बराबर, तो आ वंशावळी पृथ्थकरण द्वारा आवी माहिती छे ए मळी शके। पण एक प्रश्न आपणने थाय के आवी माहिती मेळवीने शुं करवुं? અત્યારે કોઈ વ્યક્તિને રોગ છે, કોઈ ખામી છે, તો હવે એનું શું કરી શકાય? એનો કોઈ ઉપાય છે કે નહીં? કે એના કદાચ એના પછીની પેઢીને ન થાય પણ આગળનાને થઈ ગયો, એનું આપણે શું કામ છે? તો કે હવે પછી ન થાય એ જોવા માટે આગળનામાં કોને કોને હતો, શું હતો, કઈ રીતની એની પેટર્ન છે, મતલબ કે એ રોગ વારસામાં કઈ રીતે આવે છે, એક પેઢીને આવે પછી બીજીને આવે છે કે એક પેઢીને આવે પછી બીજીને નથી આવતો ત્રીજીને આવે છે, કઈ રીતે આવે, માતાને હોય તો પુત્રને આવે છે કે માતાને હોય તો પુત્રીને આવે, પિતાને હોય તો પુત્રને આવે કે પુત્રીને, આવી બધી એની પેટર્ન એટલે કે એની ભાત કહીએ, બરાબર, એ ચોક્કસ રીતે જ આવતો હોય એ ખબર હોય તો થઈ શકે। આપણે જાણીએ છીએ કે ઇતિહાસનો શું કામ આપણે અભ્યાસ કરીએ છીએ, તો કે ઇતિહાસનો અભ્યાસ કરીને આપણે જાણી શકીએ ભવિષ્ય માટે કે આપણે ઇતિહાસમાંથી શીખવાનું કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। એ જ રીતે આની અંદર પણ વંશાવળીના પૃથ્થકરણ છે, એના દ્વારા આપણે પેઢી દર પેઢીનો ઇતિહાસ તપાસી અને એ ખબર પડે કે આ રોગ કઈ રીતે વારસામાં આવે। પણ એ જાણીને પણ શું ફાયદો? તો કે એ જાણીને આપણે જેનેટિક કાઉન્સેલિંગ કરી શકીએ। જેનેટિક કાઉન્સેલિંગ એટલે શું? તો કે કોઈ બે વ્યક્તિ જ્યારે લગ્ન કરવાના હોય ત્યારે સામાન્ય રીતે એની અંદર એની આવી જે વંશાવળી છે એને પણ બને ત્યાં સુધી ધ્યાનમાં લેવી જોઈએ। શું કામે? તો કે બેયના ફેમિલીમાં કોઈ એવો વારસાગત ઉતરી આવતો હોય એવો રોગ છે, ઘણી વખત અમુક રોગ એવા હોય તો એ વ્યક્તિ છે એ વાહક છે કે એ વ્યક્તિને આમ કોઈ લક્ષણ ન હોય, એને ખબર ન હોય કે આપણી અંદર આવા લક્ષણ છે, એના વાહક તરીકેના લક્ષણ છે। આગળ આપણે પેડિગ્રીના આખા એનાલિસિસ કરશું એટલે તમને વધારે ખ્યાલ આવશે। પણ ધારો કે કોઈ વ્યક્તિને રોગ છે, અહીંયા આપણે જોઈએ કે આ વ્યક્તિને રોગ છે, એના પછીની પેઢીમાં નથી, બરાબર, હવે એને એમ થાય કે મને તો કંઈ છે નહીં, પણ હકીકતમાં એ એનો વાહક હોઈ શકે, અને હવે જો એ કોઈ બીજી વ્યક્તિ સાથે લગ્ન કરે એ પણ વાહક હોય, એને આમ બે તંદુરસ્ત જ દેખાય, એને કોઈ પ્રોબ્લેમ ન હોય, પણ એને કંઈ ખબર ન હોય, કંઈ પ્રોબ્લેમ ન હોય એટલે તો એવું જ થાય ને કે આપણને કોઈ રોગ નથી તો લગ્ન કરીએ તો વાંધો નહીં, બાળકો પણ તંદુરસ્ત હશે। પણ જો એ વાહક હોય તો એનું બાળક છે એ રોગવાળું થઈ શકે। પણ આ કેમ ખબર પડે? તો કે આગળની પેઢીમાં કોઈને રોગ છે આ તે આખા અભ્યાસ ઉપરથી આવું કાઉન્સેલિંગ કરી શકાય કે કોઈ વ્યક્તિ જ્યારે લગ્ન કરવા ઈચ્છે ત્યારે એ આવા વંશાવળીના પૃથ્થકરણ દ્વારા જે જનીન વિદ્યાના જાણકાર હોય એને આ વાત કરે। એવું નથી કે આ આપણી પાસે પણ આવું વૃક્ષ હોવું જોઈએ, આપણી પાસે નામની યાદી હોય પણ આવા કોઈ રોગ પણ આપણે જાણતા હોઈએ કે અમુક પેઢી આગળનીથી કોઈ રોગ ચાલતો આવે છે આપણા ફેમિલીમાં, તો આવા જેનેટિકના જે જાણકાર હોય એમની મદદથી આપણે એ માહિતી મેળવી શકીએ કે આવી વ્યક્તિએ લગ્ન કરવા જોઈએ કે નહીં, જો એનો રોગ વારસામાં આવતો હોય તો એ વ્યક્તિએ લગ્ન કરવા જોઈએ નહીં, અને ન આવી શકે એમ હોય તો કરી શકે। આવા ઘણી બધી બાબતની માહિતીઓ છે એ મળી શકે છે, તો આના માટે આખો અભ્યાસ છે એ કરવામાં આવે છે। હવે એક શબ્દ છે, એક્સ્ટ્રા પોઈન્ટ છે, લખીએ યુજેનિક્સ। યુજેનિક્સ એટલે શું? યુજેનિક્સ, યુજેનિક્સ છે એ એવી એક જનીન વિદ્યાનો એક શાખા કહી શકાય કે જનીન વિદ્યાની જનીન વિદ્યાના અભ્યાસ દ્વારા માનવ જનીનોમાં સુધારણા કરવા માટેનું વિજ્ઞાન, એને કહેવાય યુજેનિક્સ। યુજેનિક્સ છે એ એક જાતની જેનેટિક્સની જે એક શાખા કહી શકાય। ફરીથી એકવાર બોલું છું, થોડું આ સાઈડ લ્યો ને। યુજેનિક્સ છે એ શું છે? તો કે યુજેનિક્સ છે એ એક જાતની જનીન વિદ્યાની શાખા છે,
કે આ શાખા દ્વારા એમાં શું અભ્યાસ કરવામાં આવે તો કે એની અંદર આવી બધી માહિતીનો અભ્યાસ કરવામાં આવે અને કઈ રીતે માણસના જનીનોમાં સુધારણા થઈ શકે બરાબર એને લગતું જે આખું વિજ્ઞાન છે એને યુજેનિક્સ કહેવામાં આવે છે તો અહીંયા આવી જે વંશાવળી છે એનો અભ્યાસ આપણે કરવા માટે અમુક જે સંજ્ઞાઓ અથવા નિશાનીઓ છે એની જરૂર પડે એના દ્વારા આપણે એનો અભ્યાસ છે કરી શકીએ તો અમુક એની સંજ્ઞાઓ છે એને આપણે ધ્યાનમાં લઈએ તમને અહીંયા થોડીક એક પેડિગ્રી છે એ એટલે કે વંશાવળી દોરેલી દેખાય છે અને એનો આપણે અભ્યાસ કરવાનો છે પણ તમને એમ થતું હશે કે એમાં આવા સિમ્બોલ શું બધા દોરેલા છે પણ એને એક એકને આપણે સમજીએ સૌથી પહેલાં આવી જે નિશાની છે ગોળ રાઉન્ડ છે એ બતાવે છે માદા બરાબર ચોરસ હોય એ બતાવે છે નર અને આ રીતનું હોય તો એમાં જાતિનો ઉલ્લેખ ન હોય કે નર છે કે માદા એવો કોઈ ઉલ્લેખ ન હોય તો જાતિનો ઉલ્લેખ ન હોય તો એને આ રીતે બતાવી હવે આ રીતના છે રાઉન્ડ છે એટલે માદા પણ એની અંદર આવી નિશાની કરેલી હોય અથવા કોઈ ડાર્ક કલરનું આવી રીતનું ટપકું કરેલું હોય આખું આમ ડાર્ક કરેલું હોય તો આને કહેવાશે અસરગ્રસ્ત માદા જેને અસર થઈ છે પછી એ કોઈ રોગની અસર હોય કે જે તે કોઈ આપણે લક્ષણનો અભ્યાસ કરતા હોય તો એને એ લક્ષણ જોવા મળતું હોય એને અસર હોય એ લક્ષણની તો આપણે એને અસરગ્રસ્ત તરીકે ઓળખીએ છીએ અને એના પછી તમે હવે સમજી શકશો કે નરની નિશાનીમાં આવું હોય તો એને આપણે અસરગ્રસ્ત નર તરીકે ઓળખીએ છીએ અસરગ્રસ્ત નર અને જો જાતિનો ઉલ્લેખ ન હોય અને એમાં પણ આ રીતનું હોય તો આપણે એને પણ અસરગ્રસ્ત તરીકે ઓળખીએ પણ જાતિનો ઉલ્લેખ નથી કે નર છે કે માદા છે હવે આ બધી નિશાનીઓ પછી અમુક નિશાની આપણી બુકમાં નથી આપેલી આપણે આપણી બુકમાં આપેલી છે એટલી જ પાકી કરવાની પણ છતાં અમુકની આપણને થોડી માહિતી હોય તો તમારે ફ્યુચરમાં પણ જે આગળ ભણશો એમાં પણ તમારે પેડિગ્રી એનાલિસિસ છે એ આવશે તો અહીંયા આપણે અમુક બાબતો છે એ જોઈએ કે ધારો કે આ કોઈ આવી રીતની નિશાની હોય બરાબર તમે પહેલાં વનસ્પતિના ફેમિલીમાં દલ લગ્નને શીખી ગયા ને આમ જોડાણ ધરાવે ઉપરથી જોડાયેલા હોય તો અહીંયા આ કહી શકાય કે બે જોડિયા બહેનો છે આ રીતે હોય તો કહી શકાય કે બે જોડિયા ભાઈઓ છે પણ જોડિયા બાબત પણ તમે સમજી શકો છો કે એક જ અંડકોષમાંથી બનેલા હોય એક જ અંડકોષ છે એનું કોઈને કોઈ કારણે વિભાજન થઈ જાય અને પછી એની અંદર ફલિતાંડ છે એ ચાલુ થાય આ રીતનું હોય તો એક જ અંડકોષ એની અંદર જે કંઈ પણ જનીનો છે એ જ ટાઈપના આની કોપી થઈ એટલે એ બનશે એને આપણે આઇડેન્ટિકલ ટ્વિન્સ તરીકે ઓળખીએ છીએ એટલે કે એને આપણે આવી રીતના એક જ સરખા જે હોય એકબીજાની કોપી જેવા હોય બદલાઈ જતા હોય એવા જે હોય તો એને આપણે આઇડેન્ટિકલ ટ્વિન્સ તરીકે ઓળખીએ તો આ બંને છે આઇડેન્ટિકલ ટ્વિન્સમાં કાં બે બહેનો જ હોય કાં બે ભાઈઓ જ હોય ક્યારેય એક ભાઈ ને એક બેન હોઈ શકે નહીં કારણ કે એક જ અંડકોષમાંથી ફલિતાંડમાંથી બનેલા છે એક જ ફલિતાંડમાંથી બન્યા હોય તો એમાં તો જાતિ નક્કી થઈ ગઈ હોય તમે ભણી ગયા છો કે અંડકોષ અને શુક્રકોષ જો આ એક્સ વાળો હોય તો આ છે એ માદા જાતિ બનશે અને આ શુક્રકોષ એને વાય વાળો મેળો હોય તો આ નર જાતિ બનશે એટલે ફલિતાંડ છે એ એક ફિક્સ નક્કી થઈ ગયું છે કે આ શેનું ફલિતાંડ છે જો આ ટાઈપનું હોય તો એમાંથી આ બનશે બે બાળકી અને આ ટાઈપનું ફલિતાંડમાં ભેગું થયું હોય તો એમાંથી બે નર બાળક બનશે તો આ છે એને આપણે આઇડેન્ટિકલ ટ્વિન્સ તરીકે ઓળખીએ અથવા સમયુગ્મી જોડિયા સમયુગ્મી જોડિયા અને આ છે એ એક જ ફલિતાંડમાંથી બનેલા હોય એને આપણે ઇંગ્લિશમાં આઇડેન્ટિકલ ટ્વિન્સ તરીકે ઓળખીએ છીએ હવે જે અલગ અલગ અંડકોષ છે અને અલગ અલગ શુક્રકોષ છે એનાથી ફલિત થયા છે તમે જાણો છો કે ઘણી વખત છે એ એક કરતાં વધારે અંડકોષ પણ ઉત્પન્ન થઈ શકે સ્ત્રીને અને શુક્રકોષો તો કરોડો હોય એટલે એને ફલિત કરી શકે
तो क्यारे केवू बने के एक करता वधारे अंडकोष बन्या होय, धारो के बे अंडकोष मुक्त थया एक ज वखते, तो बे शुक्रकोष वडे फलित थया, एना फलितांड बेना अलग अलग टाइपना छे, बराबर। एमा बे एक्स एक्स वाळा होय शके, आ एक्स वाळो होय, आमा तो एक्स ज होय तमे जाणो छो, अने आ छे ई वाई वाळो होय शके, तो एनी अंदर एक भाई एक बेन होय शके, अथवा एमा पण बे एक्स भेगा थई गया, अहीं एक्स होय ना तो बे बहेनो होय शके, बे भाईओ होय शके, पण ए एक सरखा देखाता न होय। જોડિયા બાળકો હોય, અમુક લક્ષણો થોડાક સમાન લાગે, જેમ આપણે બીજા સિબ્લિંગ એટલે કે સગા ભાઈ બહેનના હોય એવી રીતે અમુક લક્ષણો સમાન લાગે, પણ બધા લક્ષણો સાવ એકબીજાના ઝેરોક્સ કોપી જેવા નથી હોતા, મતલબ કે એકબીજા સાથે બદલાઈ જાય એવા નથી હોતા। તો આની અંદર છે એ આપણે એને વિષમયુગ્મી જોડિયા પણ કહી શકીએ, વિષમયુગ્મી અને સમયુગ્મી બે ટાઈપના એમાં છે, એ હોય અલગ અલગ ફલિતાંડમાંથી। તો એમાં આ રીતના પણ બે બહેનોય હોય, બે ભાઈઓ પણ હોય, અને એક ભાઈ અને એક બેન છે એ પણ હોઈ શકે। હવે ઘણી વખત છે એ આવી નિશાની હોય તો સજીવનું મૃત્યુ સૂચવે છે, આ શું સૂચવે છે, એ મૃત્યુ સૂચવે છે। આ ટાઈપની હોય તો એ કશું વાવડ સૂચવે છે, પણ આપણે આ બધી જરૂર નથી, આ તમે પાકું કરતા નહીં, ખાલી એકવાર તમે સમજી લીધું હોય તો ગમે ત્યારે તમને કામ આવે, બાકી આપણે જે પાકું કરવાનું છે એ આ છે। એની અંદર આપણે જોઈએ કે હવે આ રીતના હોય, આ એક સ્ત્રી અને આ એક પુરુષ, વચ્ચે જે લીટી બતાવે છે એ એનો લગ્ન સંબંધ બતાવે, આપણી બુકમાં લખ્યું છે મૈથુન, બરાબર। એ બે વચ્ચે જે જોડાણ છે એ મૈથુન સૂચવે છે, અથવા લગ્ન સંબંધ આપણે કહીએ। હવે ઘણી વખત છે આ રીતે બતાવેલું હોય, આ રીતે હોય તો એને કહેશું સમરક્ત મૈથુન, અથવા નજીકના જે સંબંધીઓ મતલબ કે નજીકના સગાઓ છે એમની વચ્ચેનો સંબંધ છે આ ટાઈપનો, તો એને આપણે સમરક્ત મૈથુન કહીએ। તો આવું છે એ મોટા ભાગે મનુષ્યમાં આપણે બનતું હોતું નથી, પણ આવું છે એ વનસ્પતિમાં પ્રાણીઓમાં એ રીતે બનતું હોય, બરાબર। વનસ્પતિમાં એ લિંગ નિશ્ચયન હોય, તો એક જ વનસ્પતિનું એક જ પુષ્પ હોય એની અંદર જે સ્વફલન થાય તો એને આપણે આ વડે દર્શાવી શકીએ, ભલે એમાં રક્ત નથી પણ એ બે એક જ પેલામાંથી બનેલા છે એમ કહી શકીએ। પણ સામાન્ય રીતે આ રીતનું હોય એને આપણે સગોત્ર સંબંધ પણ કહેતા હોય, એના માટે બીજો શબ્દ શું વપરાય, સગૌત્ર સંબંધ। ટૂંકમાં સાદી ભાષામાં કહીએ તો સાવ નજીકના સગામાં જે કંઈ સંબંધ થાય, લગ્ન થાય, તો એને આ રીતે આપણે દર્શાવીએ છીએ। સામાન્ય રીતે સાવ નજીકના સગામાં આ આપણામાં મનુષ્યની અંદર છે, સાવ વધારે એક જ ભાઈ બહેનો હોય કે એ રીતના સાવ નજીકના હોય એમાં આ રીતે થતું નથી, પણ આમ છતાં આપણે અભ્યાસમાં અમુક બાબતમાં આપણે આને ધ્યાનમાં લઈએ તો આપણા સમાજમાં પણ અમુક કાસ્ટમાં મામા કે ફઈના બાળકો છે એમની વચ્ચે સંબંધ થઈ શકે છે, તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ, બરાબર। નજીકના હોય એ રીતના મામા ફઈના, તો એને આ રીતે આપણે દર્શાવી શકીએ। હવે આ બધી નિશાનીઓ પછી અહીંયા આપણે જોઈ શકીએ છીએ, જ્યાં સેટ કરી દો ને, અહીંયા આપણે જોઈએ કે અહીંયા આપણી ટેક્સ્ટબુકમાં બે પેડિગ્રી આપેલી છે, મતલબ કે બે આવી વંશાવળી આપેલી છે, આ પહેલી છે ને આ બીજી છે, આપણે એ બેયનો અભ્યાસ તો કરશું, આ સિવાય હું તમને એમસીક્યુની અંદર પ્રેક્ટિસમાં ઘણી બધી બહારની જે કંઈ આવી પેડિગ્રી છે એનો પણ અભ્યાસ કરાવીશ, કે જેથી કરીને તમને કોઈ પણ પૂછાય તમે એને સોલ્વ કરી શકો કે આ કઈ છે। તો અહીંયા આપણે જોઈએ કે આની અંદર જે આ દેખાય છે એને આપણે પિતૃ પેઢી તરીકે ઓળખીએ, અને પિતૃ પેઢી છે એને આપણે રોમન આંકમાં દર્શાવતા હોય, અહીંયા હું દર્શાવું તો આ પહેલી પેઢી છે પિતૃ પેઢી, તો એને રોમન આંકડામાં એક કરું, આ છે એ બીજી પેઢી છે એનામાંથી બનેલી, તો એને હું આ રીતના બે કરું, આ ત્રીજી છે તો આને હું ત્રણ કરું, આવી રીતે ક્રમિક એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી આવી પેઢીઓ સર્જાતી હોય। હવે અહીંયા હું તમને અલગથી દોરીને બતાવું કે આ સ્ત્રી પુરુષ, તો આને આપણે કહેશું પિતૃ,
બરાબર, અને પિતૃને આપણે રોમન આંકમાં એકમાં દર્શાવી શકીએ. હવે એના આ મૈથુન અથવા લગ્ન સંબંધથી જે હવે જે બને છે ને, આને આપણે શું કહેશું? તો કે આ પિતૃની સંતતિ છે, અને આ સંતતિ છે એ એની બીજી પેઢી ગણાશે. તો બીજી પેઢીમાં હવે જે સંતાનો ઉત્પન્ન થશે એ સંતાનમાં સૌથી મોટું સંતાન હોય એને અહીંયા લખવામાં આવે, પહેલું વહેલું દર્શાવવામાં આવે છે. ડાબી તરફ આપણી બુકમાં આપેલું છે કે સંતતિ છે એના જન્મ અનુસાર ડાબી તરફથી લેવાનું, એટલે અહીંથી આ જે પહેલું બતાવીને ડાબી તરફ, તો એને આપણે પહેલું કહેશું. પછી કદાચ આ રીતનું હોય તો આનું બીજું, આને ત્રીજું, આને ચોથું, આવી રીતના આપણે જે ઇંગ્લિશ આંકડામાં ક્રમ આપીએ એ સંતાનોના ક્રમ છે, સંતતિના ક્રમ છે. તો એ રીતના છે દર્શાવવામાં આવે. હવે ક્યાંય આ રીતે હોય, આ રીતે છે તો આની સંતતિ કહેવાશે, આ પિતૃની સંતતિ એ કહેવાશે નહીં. હું તમને આને અલગ કલરથી દર્શાવું કે આ છે એ ચાર જ એની સંતતિ છે. શું કામે? તો કે અહીંયા લીટી કરેલી છે ને, આ આ ચાર જ એની સંતતિ છે, પણ આ છે એ આઉટસાઇડર છે, મતલબ કે બહારની વ્યક્તિ છે. કોણ છે? તો કે આ પુત્રી છે એનો જેની સાથે લગ્ન સંબંધ બંધાણો છે એવો નર છે, મતલબ કે આપણી ભાષામાં કહીએ તો એના જમાઈ છે, આ એનો દીકરો નથી. સમજાઈ ગયું? આ એની સાથે એટેચ નથી, આની લીટી એની સાથે જોડાયેલી નથી. અથવા આપણે અહીંયા આપણે જોઈએ કે આ નર છે, અહીંયા આપણે આ રીતે બતાવીએ તો આ રેડથી મેં બતાવેલું છે એ આ પિતૃની પુત્રી નથી. શું કામે? અહીં લીટી કરેલી નથી, આ પુત્રી નથી, પણ આ એનો જે પુત્ર છે, લીટી અહીંયા બતાવેલી છે ને, આ એનો પુત્ર છે એની સાથે લગ્ન સંબંધથી જોડાયેલી છે, મતલબ કે આ આઉટસાઇડર છે, આ એની પુત્ર વધુ છે. સમજાણું? તો આવી રીતના એની પેઢીમાં આમ જે દર્શાવેલા છે, પણ હકીકતમાં આ લીટી હોય ને અહીંયા અહીંયા તો જ એની સંતતિ કહેવાય, પણ સાથે હોય આવી રીતના આડી લીટીવાળા તો એ શું હોય? એના પુત્રવધુ હોય અથવા એના જમાઈ હોઈ શકે, આઉટસાઇડર હોઈ શકે. તો આ રીતે છે એને આપણે જોઈએ. હવે કોઈ આના પછી જોઈએ કે આ રીતના દર્શાવેલું છે કે કોઈ સ્ત્રી પુરુષ અને એની સંતતિ છે એમાં આ આવી રીતના બતાવ્યા છે બે સંતાનો, અને આ છે એ આવી રીતે બતાવ્યું છે. આમાં તમે કોઈ પણ આંકડો લખી શકો. આને રોગ છે અથવા અસર છે જે તે લક્ષણની, એટલે આને આપણે કહેશું અસરગ્રસ્ત. એક અસરગ્રસ્ત પુત્ર, પુત્ર કેવો છે? તો કે અસરગ્રસ્ત છે. અને આ પાંચ કેવા છે? પાંચ સંતતિ છે એ અસરગ્રસ્ત નથી. જે અસરગ્રસ્ત ન હોય એને આપણે કેવા કહી શકીએ? સામાન્ય કહી શકીએ, બરાબર, અથવા બિન અસરગ્રસ્ત કહી શકીએ. તો આ પાંચ સંતતિ એમાં પછી ઉલ્લેખ નથી કર્યો કે આટલી દીકરી આટલા દીકરા, એમાં એ જ રીતે અહીંયા આપણે જોઈએ કે આ નર અને માદા એને એક પુત્રી એક પુત્ર, પુત્ર કેવો છે? અસર થયેલી છે જે તે લક્ષણની અથવા રોગની ખામી, એટલે એને આપણે અસરગ્રસ્ત કહેશું. પુત્રી સામાન્ય છે, એને કોઈ પ્રોબ્લેમ છે નહીં. અને આ રીતે બતાવ્યું છે પુત્ર પુત્રી અને બાકીના હજી પાંચ સંતાનો છે, પણ પાંચ સંતાનોમાં ઉલ્લેખ નથી કર્યો કે આટલા નર સંતાનો છે આટલા માદા સંતાનો, આટલી દીકરી આટલા દીકરા ઉલ્લેખ નથી. ખાલી એવું કીધું પાંચ સંતાનો, એટલે જ્યારે જાતિ દર્શાવેલી ન હોય ત્યારે આપણે આવી નિશાની કરીએ, અને અંદર જેટલા સંતાનો છે એનો આંકડો લખેલો હોય. અને એ કેવા છે બધાય? તો કે એને કોઈ પ્રોબ્લેમ નથી, રોગ નથી, અસરગ્રસ્ત નથી, એ સામાન્ય છે, બરાબર. તો આ રીતના જુદા જુદા સિમ્બોલ છે એના વડે આપણે પેડિગ્રી છે એ બતાવી શકીએ. તમારે પેડિગ્રી બનાવવાની આવશે નહીં, પણ તમારે તૈયાર આવી પેડિગ્રી હોય અને એની અંદરથી તમને કોઈ પ્રશ્ન પૂછે તો તમારે જવાબ આપવાના થાય, બરાબર. તો હવે આવી પેડિગ્રીનું એનાલિસિસ કરતા પહેલા આવી જે ખામીઓ છે એ ખામીઓને આપણે સમજવી પડે, અને પછી આપણે આખું આવું વંશાવળી પૃથ્થકરણ છે એને સમજી શકીએ. તો નેક્સ્ટ પોઈન્ટ છે એ એના પછીનો મુદ્દો, જેની અંદર આપણે જનનિક ખામીઓ, નવો પ્રશ્ન શરૂ કરીએ.
જનીનિક ખામીઓ, જેને આપણે કહીએ જેનેટિક ડિસઓર્ડર્સ. જેનેટિક ડિસઓર્ડર છે, જનીનની ખામીઓ છે, એ સમજવા માટે આપણે અહીંયા સમજીએ કે આ ડીએનએ છે. ડીએનએ છે આ તમને મેં કેટલી વાર સમજાવ્યું છે અને વારંવાર સમજાવવામાં આવતું હશે. આમાં આ ડીએનએ છે, બરાબર? તો આ ડીએનએની અંદર આ ચોક્કસ લંબાઈ સુધીનું છે, તો આને એક જનીન કહીએ. અમુક જનીનો વધારે લાંબા હોઈ શકે, અમુક ટૂંકા હોઈ શકે, અલગ અલગ લંબાઈના જનીનો હોય, જે તમે આના પછીના ચેપ્ટરમાં સમજી શકશો. તો આ બધાય જનીનો છે, બરાબર? આને આપણે શું કહેશું? આટલાને જનીન કહેશું. આને આટલાને આને પણ જનીન કહેશું. આ પણ જનીન છે. આ બધા જનીનો છે. ડીએનએથી જનીન બને અને જનીનોથી બને રંગસૂત્ર. ધારો કે આપણે કહીએ કે આ રંગસૂત્ર છે, તો એની અંદર આ બધાય જનીન છે એમ સમજી લઈએ. તો આ આપણે કહીએ કે આ એક જનીન બીજા જનીન, આવા અસંખ્ય જનીનો હોય. તો હવે તમે સમજી શકો કે જો ડીએનએમાં કોઈ ખામી સર્જાય, ડીએનએની ખામી સર્જાય, તો એને આપણે જનીનની ખામી કહી શકીએ, એને આપણે રંગસૂત્રની ખામી કહી શકીએ, બરાબર? તો હવે તમે આમ ઊંધું વિચારો કે રંગસૂત્રમાં કોઈ ખામી થાય તો પણ એની અંદર આપણે એને જનીનને તો અસર થવાની છે, બરાબર? એટલે જનીનિક ખામીઓમાં આપણે બે ભાગ પાડી શકીએ. જનીનિક ખામીઓમાં એક ખામી એવી છે કે જેમાં જનીનમાં ખામી આવે, અને એક ખામી એવી છે કે જેમાં રંગસૂત્રમાં ખામી આવે. છતાં બધા મેઇન હેડિંગ શું કહી શકાય? જનીનિક ખામીઓ. તો જનીનિક ખામીઓમાં બે પ્રકાર છે. આપણે એનો ચાર્ટ બનાવીએ. અહીંયા આપણું ટેક્સ્ટબુકમાં હેડિંગ છે મેન્ડેલિયન અનિયમિતતાઓ, બરાબર? જે જનીનિક ખામીઓનો આપણે ચાર્ટ બનાવશું એમાં ટેક્સ્ટબુકમાં હેડિંગ આપેલું છે મેન્ડેલિયન અનિયમિતતાઓ. મેન્ડેલિયન અનિયમિતતાઓ એટલે કે મેન્ડેલિયન ડિસઓર્ડર. મેન્ડેલિયન ડિસઓર્ડર્સ તમને એ રીતે સમજાય. આ બે એક જ છે, પણ હું તમને એ આપણી બુક અનુસાર સમજાવું કે જનીનિક ખામી એટલે જનીનમાંય ખામી હોઈ શકે, અને જનીનોથી જ રંગસૂત્ર બન્યા છે એટલે રંગસૂત્રમાં પણ ખામી હોઈ શકે. તો મેન્ડેલિયન ડિસઓર્ડર આપણું હેડિંગ છે, પણ એમાં આપણે સમજવાનું શું? જનીનિક અનિયમિતતા. જનીનિક અનિયમિતતા છે. જેનેટિક ડિસઓર્ડર બે પ્રકારના છે. એક છે એને આપણે મેન્ડેલિયન અનિયમિતતા કહીએ. અનિયમિતતા ઉપર લખ્યું છે એટલે આપણે ફરીથી એને લખીએ મેન્ડેલિયન. અને બીજું કહેશું આપણે રંગસૂત્રી અનિયમિતતાઓ. આ બે પ્રકારની અનિયમિતતાઓ છે. હવે મેન્ડેલિયન અનિયમિતતા અને રંગસૂત્રી અનિયમિતતા એટલે શું? તો મેન્ડેલિયન અનિયમિતતા છે એમાં જનીનની ખામી, જનીનમાં ખામી હોય, જનીનમાં ખામી. અને રંગસૂત્રી અનિયમિતતા છે એમાં શું હોય? રંગસૂત્રમાં ખામી અથવા વિકૃતિ, આપણે જે કંઈ પણ કહીએ, ખામી કહીએ, વિકૃતિ કહીએ, બરાબર? ખામી કયો અથવા વિકૃતિ કયો. અને આમાં રંગસૂત્રમાં ખામી અથવા વિકૃતિ. તો તમને એમ થશે કે જનીનિક અનિયમિતતા એમાં પાછું મેન્ડેલિયન એનો પ્રકાર છે, બરાબર? મેઇન શું છે? જનીનિક અનિયમિતતા. જનીનિક અનિયમિતતા એટલે જનીનમાં ખામી હોય તો પણ જનીનિક અનિયમિતતા કહી શકાય, અને જનીનો ભેગા થઈને જે રંગસૂત્ર બને એમાં ખામી હોય તો પણ એને આપણે જનીનિક અનિયમિતતા હેઠળ છે એનો વિભાગ પાડી શકીએ. તો આ પ્રકારની ખામીઓ બે છે, એક છે મેન્ડેલિયન અને એક છે રંગસૂત્રી અનિયમિતતા. મેન્ડેલિયન અનિયમિતતામાં જનીનની ખામી હોય, અને રંગસૂત્રી અનિયમિતતામાં રંગસૂત્રની ખામી હોય. જનીનની ખામીને આપણે શું કામ મેન્ડેલિયન ખામી તરીકે ઓળખીએ? તો કે જનીનમાં જો ખામી હોય, આ ખામી કે વિકૃતિ છે, વિકૃતિ એ મેન્ડલના આનુવંશિકતાના નિયમો અનુસાર
વારસાગમન પામે. જનીનમાં ખામી હોય તો આપણે એને મેન્ડેલિયન ખામી કે મેન્ડેલિયન અનિયમિતતા શું કામે કહીએ? તો કે જો કોઈ જનીનમાં ખામી હોય તો એ ખામી કે વિકૃતિ પેઢી દર પેઢી વારસામાં કઈ રીતે આવશે? તો કે જે મેન્ડલના આપણે આનુવંશિકતાના નિયમો ભણી ગયા ને, એમાં જે કંઈ એક લક્ષણ છે એ કઈ રીતે પેઢી દર પેઢી વારસામાં આવતું હતું, મતલબ કે પ્રભાવી ને પ્રચ્છન્ન ને બધું ભણી ગયા ને, એ જ બધી બાબતો આમાં લાગુ પડતી હોય. એટલે મેન્ડલની બાબતો લાગુ પડે છે, મેન્ડલના આનુવંશિકતાના નિયમ અનુસાર આ વિકૃતિ વારસામાં આવતી હોય એટલે આને મેન્ડેલિયન ખામી કહેવામાં આવે છે. જ્યારે રંગસૂત્રની ખામી છે એમાં આપણે શું કહી શકીએ? તો કે રંગસૂત્રમાં ખામી એટલે એમાં ત્રણ ટાઈપની હોય છે, હોઈ શકે બરાબર. એમાં રંગસૂત્રની સંખ્યા અથવા રંગસૂત્રનું કદ અથવા રંગસૂત્રનો આકાર આ છે એ બદલાય, બરાબર. રંગસૂત્રની સંખ્યા હોય એમાં વધારો થઈ જાય કે એમાં ઘટાડો થઈ જાય તો એને રંગસૂત્રની ખામી કહી શકીએ. કોઈ રંગસૂત્રની સંખ્યા હોય એટલી જ રહે, સંખ્યામાં કોઈ ફેરફાર ન થાય, પણ એમાં કોઈ રંગસૂત્રનું કદ વધી જાય કે ઘટી જાય તો પણ આપણે એને રંગસૂત્રની ખામી કહી શકીએ. હવે કદે બરાબર હોય, સંખ્યા પણ બરાબર હોય, પણ આકારમાં થોડો ફેરફાર થઈ જાય તો પણ આપણે એને રંગસૂત્રીય ખામી કહી શકીએ, બરાબર. આ છે એ અલગ ટાઈપનું છે, એ મેન્ડલના નિયમ અનુસાર નથી થતું એમાં, એટલે આપણે એને મેન્ડેલિયન નથી કહેતા. આ છે જનીનમાં ખામી હોય તો એ મેન્ડલના નિયમ અનુસાર વારસામાં આવી શકે એટલે આપણે એને મેન્ડેલિયન ખામી કહીએ. તો ફરીથી યાદ કરીએ કે ડીએનએ છે એનાથી જનીન બને છે અને જનીનો ભેગા થઈને રંગસૂત્ર બને છે. તો ડીએનએમાં ખામી હોય તો જનીનને અસર થાય, રંગસૂત્રને અસર થાય, બરાબર. અથવા રંગસૂત્રમાં ખામી હોય તો એની અંદરના જનીનને પણ અસર થઈ શકે અને એના ડીએનએને અસર થઈ શકે. ટૂંકમાં એ બધું એકબીજા સાથે સંકળાયેલું છે, એટલે બધાને આપણે સંયુક્ત રીતે જનીનિક અનિયમિતતા કહીએ. પણ બે પ્રકાર છે, જો જનીનિક અનિયમિતતામાં જનીનની અંદર પ્રોબ્લેમ છે તો મેન્ડેલિયન અનિયમિતતા કહેશું, અને જનીનિક અનિયમિતતામાં રંગસૂત્રમાં પ્રોબ્લેમ છે તો રંગસૂત્રી અનિયમિતતા કે રંગસૂત્રી ખામી કે વિકૃતિ કહેશું, બરાબર. આટલું ક્લિયર થાય છે, બરાબર. જો કોઈને કંઈક ક્વેશ્ચન હોય તો તમે સંસ્થા પાસેથી મારા નંબર મેળવીને મને એની ટાઈમ વોટ્સએપમાં ક્વેશ્ચન છે એ કરજો, એટલે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં એનું ક્લેરિફિકેશન પાછું વધારે આપી દઈશ. હવે આવી જે ખામીઓ છે એમાં પણ બે પ્રકારની આ ખામીઓ છે, એમાં પેડિગ્રી છે એ મેન્ડેલિયન અનિયમિતતા સાથે સંકળાયેલું છે. મેન્ડેલિયન અનિયમિતતા છે એનો અભ્યાસ આપણે કરવો હોય કે કોઈ જનીનમાં ખામી છે એ પેઢી દર પેઢી કઈ રીતે વારસામાં આવે છે, તો આપણે એનું વંશાવળી પૃથ્થકરણ દ્વારા અભ્યાસ કરી શકીએ. વંશાવળી પૃથ્થકરણ દ્વારા અભ્યાસ કરી શકાય, બરાબર. આ છે એ વંશાવળી પૃથ્થકરણ દ્વારા અભ્યાસ કરી શકાય. અને રંગસૂત્રીય ખામી છે એનો આપણે અભ્યાસ કરવો હોય તો એનો અભ્યાસ છે એ કેરિયોટાઇપ દ્વારા, કેરિયોટાઇપ દ્વારા અભ્યાસ કરી શકાય. આ છે એ કેરિયોટાઇપ દ્વારા અભ્યાસ કરી શકાય અને આનો આપણે વંશાવળી પૃથ્થકરણ દ્વારા અભ્યાસ કરી શકીએ. આપણી ટેક્સ્ટબુકમાં છે એ આ જ મુદ્દાની અંદર આ બે પેડિગ્રી એનાલિસિસ છે એ પણ આપેલું છે, પણ આપણે એ પેડિગ્રી એનાલિસિસ છે એના અમુક મુદ્દાઓ જોઈએ અને પછી સીધું આ શરૂ કરશું. પહેલાં તમને આ મુદ્દા હેઠળ જે આપણી ટેક્સ્ટબુકનો આ મુદ્દો આવે છે ને એમાં જ આપેલું છે કે પેડિગ્રીની આવી જુદી જુદી સંજ્ઞાઓ હોય, મેં તમને પહેલાં કીધું, અને આવી સંજ્ઞાઓ દ્વારા આપણે પેડિગ્રીનો અભ્યાસ છે, મતલબ કે વંશાવળીનો અભ્યાસ છે એ કરી શકીએ. અને આવો ખામીઓ છે જેને આપણે કહીશું કે મેન્ડેલિયન ખામીઓ, જનીનિક ખામીઓ, એમાં પણ ફરીથી પાછા પેટા પ્રકાર પડે છે, તો એનો આપણે અહીંયા ચાર્ટ બનાવીએ. ઉપરથી જ ફરીથી લખી નાખું, જનીનિક વિકૃતિ કે ખામી એની અંદર બે પ્રકાર, મેન્ડેલિયન અને રંગસૂત્રીય.
મેન્ડેલિયન છે એની અંદર પાછા બે પ્રકારો છે, એમાં એક છે કે દૈહિક અને લિંગ સંકલિત અથવા લિંગ સંલગ્ન, બરાબર. આ બે પ્રકારની ખામી, દૈહિક અને લિંગ સંલગ્ન. હવે આ બંને છે એની અંદર પણ ફરીથી પાછા બે પ્રકાર, દૈહિકમાં પણ પાછા પ્રભાવી અને પ્રચ્છન્ન ખામી, અને લિંગ સંકલિતમાં પણ પાછી બે પ્રકાર, પ્રભાવી ખામી અને પ્રચ્છન્ન ખામી. આ રીતે છે. હવે આ બધું સમજવા માટે આપણે જોઈએ કે મનુષ્યની અંદર કુલ કેટલા રંગસૂત્ર છે, તો કે કુલ મનુષ્યની વાત કરીએ આપણે તો 46 રંગસૂત્ર છે, બરાબર. મનુષ્યનો આપણે આમ કોષ લઈએ, એના કોષ કેન્દ્રમાં આપણે આવા જુદા જુદા રંગસૂત્રો છે એ જોઈએ તો કુલ આપણને કેટલા જોવા મળશે, અલગ અલગ ટાઈપના, અલગ અલગ ત્રણ ટાઈપના હોય આપણી અંદર, મેટાસેન્ટ્રિક હોય, સબ મેટાસેન્ટ્રિક હોય, એક્રોસેન્ટ્રિક હોય, પણ મનુષ્યમાં ટીલોસેન્ટ્રિકનો અભાવ છે. આ ત્રણ છે એમાં પણ મોટા કદના હોય, મધ્યમ કદના હોય, નાના કદના હોય, આવા બધા હોય. ટૂંકમાં આપણે એમ ગણતા નથી, પણ આ કુલ 46 છે એમ સમજી લઈએ. આ 46 છે એની અંદર બે કોઈ એવા હશે કે જે બધી જ રીતે સરખા હશે, પ્રકારમાં પણ સરખા હશે, કદમાં પણ સરખા હશે. સિમ્પલ ઉદાહરણ આપું તો ઘણા બધા માણસો જ્યાં ભેગા થયા હોય અને બહાર એના ચપ્પલ કે જે કંઈ પણ એને ફૂટવેર પહેર્યું હોય એ ઉતારેલા હોય, ઘણી વખત બધા લાઇનમાં ગોઠવતા હોય, ઘણા વખત આમ આડેધડ ગોઠવતા હોય. ઘણી વાર આપણે કોઈ મોટા મંદિરે કે ગયા હોય તો જોવા મળે આમ બધા ઘણા બધા આડાઅવળા વિખાઈ ગયેલા હોય. એમ અહીંયા આપણે સમજીએ કે આ છે એ એવા અલગ અલગ ટાઈપના ફૂટવેર છે, ચપ્પલ, સ્લીપર કે સેન્ડલ કે શૂઝ કે કાંઈ પણ છે, આવા બધા આડાઅવળા વિખાઈ ગયા બધા છે. આની અંદર 23 વ્યક્તિ આવ્યા અને પોતપોતાના ચપ્પલ ઉતાર્યા, પણ બધા આડાઅવળા થઈ ગયા છે, પણ ટોટલ કેટલી સંખ્યા હશે? 46. પણ એ 46માં ધારો કે આપણે ઉતાર્યા હોય તો આપણું એક અહીંયા પડ્યું, ભલે બીજું અહીંયા પડ્યું, પણ છે તો ખરું ને, એની જોડી ક્યાંક છે ખરી આટલામાં. આની બીજાની કોઈ નહીં હોય તો એક અહીંયા પડ્યું હોય, એક અહીંયા પડ્યું હોય, પણ એની જોડી ક્યાંક છે. ટૂંકમાં 46 આડાઅવળા ગમે તે રીતે છે, પણ એમાં કોઈના જેવું જ બીજું ક્યાંક છે ખરું. મતલબ કે એ બધા છે એ 46 અલગ અલગ નથી, પણ એમાંથી 23 છે એ આપણે કહી શકીએ કે 23 અલગ અલગ છે, બરાબર. કોઈ બે બે સરખા છે એટલે આપણે એને કહેશું 23 જોડી. બે કોઈ સાવ સરખા હોવાથી આપણે એને 2n કહેશું. પણ આમાં બધાયના 46 વ્યક્તિ હોય અને બધાના એક એક જ ચપ્પલ હોય તો આપણે એને શું કહેશું? તો કે આમાં કોઈની જોડી નથી, એક એક જ છે. પણ 23 વ્યક્તિ હોય અને એના જોડીમાં આવા 46 ચપ્પલ હોય તો આપણે શું કહેશું? કે આમાં જોડીમાં છે. જો જોડી ન હોય તો એન કહીએ, પણ જોડી હોય તો શું કહીએ? 2n કહીએ, દ્વિકીય કહીએ. તો અહીંયા 46 રંગસૂત્ર છે, પણ એમાં કોઈના જેવું કોઈ મળતું આવે છે સેમ, એની જોડી બનાવી શકાય એવું, એટલે એને આપણે કહીએ તો કેટલા કહી શકાય? તો કે 46 રંગસૂત્ર છે પણ 23 જોડી છે, અને એ 23 જોડી છે એને આપણે જોડીમાં હોવાથી 2n કહીએ. મતલબ મનુષ્ય છે એ દ્વિકીય સજીવ છે, 2n સજીવ છે. આપણા બધા જ દૈહિક કોષો છે એની અંદર જનીન બંધારણ 2n ટાઈપનું હોય, એટલે કે 23 જોડી રંગસૂત્ર હોય. હવે આ 23 જોડી છે, 23 જોડી કુલ કેટલા છે? તો કે કુલ 23 જોડી છે. એમાંથી સ્ત્રી હોય કે પુરુષ હોય બેયને સરખા જ હોય, બરાબર. આને પણ 23 જોડી છે અને આને પણ 23 જોડી છે, બેયને સરખું છે. હવે સ્ત્રી છે એની અને પુરુષની અંદર 1 થી 22 જોડી છે એ કેવી છે? સમાન છે. 1 થી 22 જોડી રંગસૂત્ર સ્ત્રી હોય કે પુરુષ હોય એમાં બધામાં સમાન, પણ એક જ જોડી અલગ પડે છે. અને એ કઈ? તો કે 23મી જોડી અલગ છે, બરાબર. આટલો ડિફરન્સ છે સ્ત્રી અને પુરુષની અંદર. આપણે આ બાબતને આ રીતે લખીએ કે મનુષ્યની અંદર, મનુષ્ય એની અંદર છે એ 1 થી 22 જોડી, આ 1 થી 22 જોડી છે એ કેવા છે? તો કે આ એક જોડી છે,
બરાબર એવી રીતે એની અંદર 1 થી 22 જોડી અલગ અલગ ટાઈપની ઈ કેવા છે સરખા છે આવી જોડીઓ પણ છેલ્લી જોડી મતલબ કે 23મી જોડી અથવા આપણે કહીએ કે છેલ્લી જોડી એ કેવી છે તો કે એ જુદી છે જુદી છે કઈ રીતે તો કે સ્ત્રી હોય અને પુરુષ હોય એની અંદર એ બેમાં એ જોડી જુદી છે સ્ત્રી હોય તો એની અંદર આપણને આ ટાઈપના છે એ જોવા મળશે બે અને પુરુષ હોય તો એને આ બે છે એમાં તફાવત છે આ રીતે છે આને આપણે શું કહેશું સ્ત્રી હોય તો છેલ્લી જોડીમાં XX છે અને પુરુષ હોય તો છેલ્લી જોડીમાં XY છે તો હવે આગળની 1 થી 22 જોડી જે સમાન છે એને શું કહેવા અને XX ને XY તો એને શું કહેવા તો કે બધા સરખા જ છે તો આને આપણે કોઈ પણ હોય પહેલી જોડી હોય તો પણ એના બેયને AA કહીએ બીજી જોડી હોય તો AA કહીએ ત્રીજી જોડી હોય તો એવી રીતે 1 થી 22 જોડીના કોઈ પણ હોય એને AA મતલબ કે ડબલ A વડે દર્શાવીએ તો આ જે દર્શાવ્યા છે એને કહેવાય દૈહિક રંગસૂત્ર દૈહિક રંગસૂત્રની સંજ્ઞા અથવા ક્યાંય દૈહિક રંગસૂત્ર દર્શાવવા હોય તો એને આપણે ડબલ A વડે દર્શાવી શકીએ અને લિંગી રંગસૂત્ર આને શું કહેવાય લિંગ એટલે કે જાતિ નક્કી કરે છે બરાબર આ હોય કે આ હોય આને આપણે શું કહી શકીએ લિંગી રંગસૂત્ર સમજાઈ ગયું તો દૈહિક એટલે દેહનું બંધારણ નક્કી કરે અને લિંગી એટલે જાતિ નક્કી કરે છે હવે આ અનુસાર સ્ત્રી અને પુરુષની અંદરના જનીન બંધારણ દર્શાવો એવું તમને કીધું હોય અથવા તમારે એવું સમજવું હોય તો આપણે જોઈએ કે પુરુષ છે અને સ્ત્રી છે અહીંયા આપણે લખીએ સ્ત્રી સ્ત્રીની અંદર 44 રંગસૂત્ર મતલબ કે 22 જોડી એ કેવા છે તો કે 22 જોડી દૈહિક છે એ છે અને મતલબ કે સોરી આ 44 સંખ્યા પણ જોડી કેટલી કહેવાય 22 એ કેવા છે એ પ્રકારના દૈહિક પણ છેલ્લી જોડી 23મી જોડી છે એ કેવા છે તો કે છેલ્લી જોડી છે એ XX છે તો સ્ત્રીનું જનીન બંધારણ 44 AA પ્લસ XX એમ દર્શાવી શકાય જ્યારે પુરુષનું બંધારણ છે એમાં પણ એને 1 થી 22 જોડી તો સ્ત્રી જેવી જ છે મતલબ 44 AA એ તો સ્ત્રીને કે પુરુષને સરખા જ છે પણ છેલ્લી જોડીમાં પુરુષને એક એક્સ છે અને એક વાય છે આ રીતનો એની અંદર તફાવત છે જોવા મળે તો અહીંયા જે શબ્દ આપેલા છે કે મેન્ડેલિયન ખામી એટલે કે જનીનમાં જે ખામી હોય એ બે પ્રકારની હોઈ શકે દૈહિક અને લિંગી જો દૈહિક પ્રકારના જે કંઈ રંગસૂત્રો હોય એની અંદરના જનીનમાં ખામી હોય તો એને આપણે દૈહિક કહેશું સ્ત્રી હોય કે પુરુષ એના આ દૈહિક રંગસૂત્ર છે ધારો કે આ આ કોઈનું દૈહિક રંગસૂત્રની જોડી છે અને આપણે એ કહીએ પછી સ્ત્રીના હોય કે પુરુષના બેયને લાગુ પડે આ સ્ત્રીનું હોઈ શકે કે પુરુષનું હોઈ શકે હવે એમાં ક્યાંય કોઈક જનીનમાં ખામી છે આને આપણે કહેશું કે ખામી યુક્ત જનીન તો પછી આ ખામી કેવી કહેવાશે આને દૈહિક રંગસૂત્રમાં હોય એટલે દૈહિક ખામી કહેવાશે હું અહીંયા લખી પણ દઈશ હમણાં કે કોને શું કહેવાય દૈહિક રંગસૂત્રમાં છે એટલે આને આપણે દૈહિક ખામી કહેશું લિંગી રંગસૂત્રમાં હોય તો આપણે એને શું કહેશું લિંગ સંકલિત ખામી ધારો કે આ કોઈ છે સ્ત્રી એનું આ એક્સ છે ને આ એનું બીજું એક્સ છે કોઈ પણ એક્સમાં ક્યાંય ખામી છે આ એના અથવા પુરુષ રાખીએ કે જેથી તમે સમજી શકો કે આ પુરુષનું નાનકડું વાય રંગસૂત્ર છે હવે એમાં અહીંયા ખામી હોય કે અહીંયા ક્યાંય પણ હોય એક્સમાં હોય કે વાયમાં બરાબર પણ આ એની છેલ્લી જોડી છે જાતિ નક્કી કરનારી જોડી છે તો લિંગી રંગસૂત્રમાં જો કોઈ ખામી હોય બરાબર પછી એક્સમાં હોય કે વાયમાં હોય કોઈ પણ જનીનમાં તો આપણે એને લિંગ સંકલિત અથવા લિંગ સંલગ્ન ખામી તરીકે ઓળખીએ છીએ તો આટલું છે એને આપણે અહીંયા લખશું કોને આપણે દૈહિક ખામી કહીએ અને કોને આપણે લિંગ સંકલિત ખામી કહીએ દૈહિક ખામી આને આપણે ઇંગ્લિશમાં કહેશું ઓટોઝોમલ ડિસઓર્ડર ઓટોઝોમ એટલે દૈહિક ઓટોઝોમ અને લિંગ સંકલિતને આપણે કહીએ એલોઝોમ લિંગ સંકલિત લિંગ સાથે સંકળાયેલાને આપણે
एलोजोम तरीके ओळखीए, एलोजोम, अथवा एने बीजू कही सकाय सेक्स लिंक्ड, एटले सेक्स साथे संकळायेल, जाति साथे संकळायेल। दैहिक खामी एटले के ऑटोसोमल डिसऑर्डर, एमां आपणे कहीशुं के दैहिक रंगसूत्रमां रहेल कोई जनीननी खामी, अने बीजू छे ए लिंग संकलित अथवा लिंग संलग्न खामी, एने आपणे सेक्स लिंक्ड डिसऑर्डर तरीके ओळखीए छीए। अने एनी व्याख्या आपणे करशुं, लिंगी रंगसूत्रना मां रहेल कोई जनीननी खामी, बराबर। तो दैहिक रंगसूत्र एटले, तो कि दैहिक रंगसूत्र एटले एक थी बावीस जोड़ी, एक थी बावीस जोड़ी में कोई खामी हो एना जनीन में तो आपणे एने दैहिक खामी कहीए, अने छेली जोड़ी में जो कोई जनीन में खामी हो तो आपणे एने लिंग संकलित खामी तरीके ओळखीए छीए, बराबर। हवे प्रभावी अने प्रच्छन्न खामी, प्रभावी अने प्रच्छन्न खामी छे एने जोई लईए, आटलू व्यवस्थित रीते लखी लेजो। प्रभावी अने प्रच्छन्न ए तमे મેન્ડલના વખતથી સમજી લીધું છે કે પ્રભાવી શું અને પ્રચ્છન્ન શું, પણ અહીંયા સુધી આપણે રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં એના વિશે જોઈએ। 12મું લઈ લો।